આપણે આગળ એક્ટિવિટી 1 અને 2 કરી પહેલા ચેપ્ટરની થઈ ગઈ છે બરાબર એક્ટિવિટી 2 ની અંદર આપણે ક્રિયાઓ પ્રમાણે કરો એ કર્યું હતું સિટ ડાઉન તો નીચે બેસી જાઓ સ્ટેન્ડ અપ તો ઊભા થાઓ એ કર્યું હતું બરાબર હવે આપણે એક્ટિવિટી 3 કરીએ છીએ પહેલા ચેપ્ટરની એમાં તમને અહીંયા ચિત્ર આપેલું છે અહીંયા સૂચના છે સાચી એક્શન અને આપેલ ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખવાનું છે હવે તમને અહીંયા ચિત્ર આપેલું છે બરાબર એક છોકરો બેઠેલો છે અને તે બુક વાંચે છે અને તમને અહીંયા બે વર્ડ આપેલા છે કે ઓપન ધ વિન્ડો અને રીડ ધ બુક તમને અહીંયા શું કીધું છે કે સાચી જે એક્શન છે તે પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે એટલે અહીંયા ચિત્રમાં વ્યક્તિ જે ક્રિયા થતી હોય તેના વિશે તમારે અહીંયા બે શબ્દો આપેલા છે તેમાંથી સાચો શબ્દ લખવાનો છે બરાબર અહીં બે વાક્ય છે આ ઓપન ધ વિન્ડો એટલે ઓપન એટલે ખોલવું વિન્ડો એટલે બારી તો બારી ખોલો આવો થયો એનો અર્થ અને આ છે રીડ ધ બુક બુક વાંચવી અથવા તો બુક વાંચે તો અહીંયા આ છોકરો બુક વાંચે છે તો સાચો ક્રિયા કઈ થઈ બુક વાંચવાની તો અહીંયા લખવું પડે રીડ ધ બુક એટલે બુક વાંચે છે છોકરો અહીંયા બુક વાંચે છે એ રીતે બીજું જોઈએ આગળ જુઓ અહીંયા આ છોકરી લખે છે આ ચિત્રની અંદર આ છોકરી લખે છે તો રીડ એ બુક અથવા રાઇટ એ નોટ રીડ એ બુક એટલે બુક વાંચવી અને રાઇટ એ નોટ એટલે રાઇટ એટલે લખવું અને નોટ કશુંક લખે છે લખવું તો આ છોકરી શું કરે છે લખવાનું ક્રિયા કરે છે લખવાની એક્શન કરે છે એટલે રાઇટ એ નોટ આવશે અહીંયા કે રાઇટ એ નોટ એટલે કંઈક લખે છે પછી અહીંયા છોકરી કૂદે છે જો કૂદવાની એક્શન છે તો અહીંયા આપણને બે વાક્ય આપેલા છે થ્રો એ બોલ જમ્પ અપ હાઈ તો થ્રો એ બોલ એટલે બોલ ફેંકવો થ્રો કરવો આપણે ક્રિકેટ રમતા હોય કશું રમતા હોય તો બોલીએ કહીએ છે ને થ્રો કર્યો છે થ્રો વાગ્યો એવી રીતે બોલીએ છે ને એટલે ફેંકવો જમ્પ અપ હાઈ હાઈ એટલે ઊંચે જમ્પ એટલે કૂદવું તો જમ્પ અપ હાઈ એટલે ઊંચે કૂદવું તો આ છોકરી કૂદે છે તો અહીંયા આવશે જમ્પ અપ હાઈ શું આવશે જમ્પ અપ હાઈ પછી અહીંયા આ ડ્રાઈવ કરે છે કાર ચલાવે છે તો અહીંયા વોક ફાસ્ટ એટલે વોક એટલે ચાલવું ફાસ્ટ એટલે ઝડપથી ચાલવું ડ્રાઈવ એ કાર ડ્રાઈવ એટલે ચલાવવું કાર એટલે ગાડી તો ગાડી ચલાવવી તો શું થશે અહીંયા ડ્રાઈવ એ કાર કેમ કે આ ગાડી ચલાવે છે તો ડ્રાઈવ એ કાર થશે પછી પાંચમા નંબરનું જોઈએ શો ધ અહીંયા આ ટીચર છે બોર્ડ પર કશું સમજાવે છે કે બતાવે છે તો શો ધ વ્હાઇટ બોર્ડ રિંગ ધ બેલ શો ધ વ્હાઇટ બોર્ડ એટલે સફેદ બોર્ડ બતાવે છે શો એટલે બતાવો સફેદ બોર્ડ બતાવે છે અને રિંગ ધ બેલ એટલે રિંગ વગાડવી બેલની ઘંટડી વગાડવી રિંગ એટલે વગાડવું અને બેલ એટલે ઘંટડી તો અહીંયા આ જે મેડમ છે તે અહીંયા વ્હાઇટ બોર્ડ બતાવે છે એટલે શો ધ વ્હાઇટ બોર્ડ આવશે અહીંયા તમારે તમારી સ્વદે પોતીમાં આ ભરવાનું છે લખવાનું છે બરાબર પછી આગળની એક્સરસાઇઝ જોઈએ જો અહીંયા પણ તમને બધા ચિત્ર આપેલા છે આ બધા ચિત્ર આપેલા છે અહીંયા ખેંચે છે આ તાળી પાડે છે આ ફેંકે છે બોલ પછી આ કશું કાપે છે અહીંયા બેઠા છે આ ધક્કો મારે છે આ ડાન્સ કરે છે અને આ દોડે છે હવે તમને અહીંયા સૂચના શું આપેલી છે કૌંસમાં આપેલા એક્શન વર્ડ નીચે શોધીને લખો અહીંયા તમને કૌંસની અંદર બધા એક્શન વર્ડ આપેલા છે કિક ડાન્સ ઈટ ડ્રિંક કેચ સ્કીપ જમ્પ પુશ કટ રન સીટ સ્ટેન્ડ પુલ ક્લેપ અને થ્રો બરાબર આ તમને એક્શન વર્ડ અહીંયા શબ્દો આપેલા છે વર્ડ આપેલા છે એક્શન વર્ડના અને અહીંયા તમને આ ફોટોગ્રાફ્સ આપેલા છે
बराबर। तो जे फोटो में जे क्रिया थती हो, जे एक्शन थती हो, ते तमारे लखवानी छे। हवे अहींया आ व्यक्ति खेचे छे, तो खेचवू एटले आपणे शीखी गया शुं थशे, खेचवू एटले पुल, PULL पुल। तो तमारे अहींथी पुलनो स्पेलिंग शोधी अने अहींया लखवानो छे। पछी अहींया તાળી પાડે છે, તો તાળી પાડે એવી એટલે ક્લેપ કરવી, બરાબર, ક્લેપ। તો તમારે અહીંયા ક્લેપનો સ્પેલિંગ CLAP ક્લેપ શોધીને અહીંયા લખવાનું છે। એવી રીતે અહીંયા આપ છોકરો બોલ ફેંકે છે, ફેંકવું એટલે થ્રો, શું થશે, થ્રો કરવો, તો THROW થ્રો। તો અહીંયા તમારે થ્રોનો સ્પેલિંગ શોધવાનો અને લખવાનો, આ રહ્યો થ્રોનો સ્પેલિંગ। પછી અહીંયા કાપવું, તો કાપવું એટલે શું થશે, કટ કરવું, તો CUT કટ। તો તમારે અહીંયાથી CUT કટનો સ્પેલિંગ લખવાનો છે। અહીંયા બેઠા છે આ, તો બેસવું એટલે સીટ, બેસવું એટલે શું થશે, સીટ, SIT સીટ। તો અહીંયા તમારે સીટનો સ્પેલિંગ શોધીને અહીંયા લખવાનું। હવે આ છઠ્ઠા નંબરનું છે, આ અહીંયા ધક્કો મારે છે, તો ધક્કો મારવો એટલે પુશ કરવું, શું કરવું, પુશ કરવું, તો PUSH પુશ। અને અહીંયા ડાન્સ કરે છે, તો ડાન્સ કરવું એટલે આ ડાન્સ કરે છે એ તો આપણાને ખબર છે, તો તમારે અહીંથી ડાન્સનું સ્પેલિંગ લખવાનો, DANCE ડાન્સ, એ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો। હવે અહીંયા દોડે છે, દોડવું એટલે રનિંગ કરવું, દોડવું એટલે શું થશે, રનિંગ કરવું, તો RUN રન, તમારે અહીંયાથી રનનો સ્પેલિંગ શોધવાનો, બરાબર। જે થઈ ગયું હોય એની પર તમારે ચેકો મારી દેવાનો, એટલે તમને સરળતા રહે, જે તમારે સ્પેલિંગ લખાઈ ગયા તો તેને પેન્સિલથી તમારે આમ કરીને ચેકી દેવાના, એટલે તમને ખબર પડે કે આટલા આટલા શબ્દો થઈ ગયા છે, એટલે આપણે એને જોવાના નહીં, પછી જેટલા બાકી રહે એમાંથી જોવાના। બીજે આગળ જોઈએ, હવે જોવા, હવે આ બોલને લાત મારે છે, તો લાત મારવી એટલે કિક, બરાબર, કિક કરવું, તો KICK કિક, એનો સ્પેલિંગ તમારે ત્યાંથી કાઉન્સમાંથી જે શબ્દો આપેલા છે ત્યાંથી શોધીને લખવાનો। હવે આ છોકરી ઊભી છે, તો ઊભા રહેવું એટલે સ્ટેન્ડ કહેવાય, શું કહેવાય, સ્ટેન્ડ અપ કહેવાય, ઊભા રહેવું એટલે સ્ટેન્ડ, તો STAND સ્ટેન્ડ, તો એ સ્પેલિંગ તમારે ત્યાંથી શોધીને લખવાનો છે। પછી જમ્પ, જમ્પ એટલે કૂદવું, તો તમારે અહીંયા કૂદવું એનો સ્પેલિંગ લખવાનો, જમ્પ, GUMP જમ્પ। પછી છે આ છોકરો બોલને કેચ કરે છે, પકડે છે, કેચ કરવું એટલે પકડવું, તો તમારે કેચનો સ્પેલિંગ લખવાનો, CATCH કેચ, બરાબર। પછી આ છોકરી પીવે છે, તો પીવું એને શું કહેવાય, ડ્રિંક, શું કહેવાય, ડ્રિંક, બરાબર। તમે પાણી પીવો, જ્યુસ પીવો, કંઈ પણ પીવો, પ્રવાહી વસ્તુ પીવો, તો તેને શું કહેવાય, ડ્રિંક કહેવાય, તો DRINK ડ્રિંક। પછી દોરડા કૂદવા, તો દોરડા કૂદવા એને શું કહેવાય, સ્કીપ કહેવાય, શું કહેવાય, સ્કીપ, તો SKIP સ્કીપ, એ તમારે ત્યાંથી શોધીને લખવાનું છે। પછી આ છોકરો ખાય છે, તો ખાવું એને શું કહેવાય, ઈટ, શું કહેવાશે, ઈટ, તો તમારે EAT ઈટનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે। હવે આગળની એક્સરસાઇઝ જોઈએ આપણે, પાંચમા નંબરની એક્સરસાઇઝ, આ બધું તમારે સ્વાધ્યાયપોથીમાં કરવાનું છે, પણ આ જે એક્શન વર્ડના જે ચિત્રો છે એ તમારે ઝેરોક્સ કરાવીને તમારી નોટમાં ચિપકાડવાના છે, બધા જેટલા આપેલા છે, કેટલા છે, 15, બરાબર, ઝેરોક્સ કરાવી અને તમારી નોટમાં તમારે ચિપકાડવાના છે, અને એની નીચે એને એક્શન વર્ડ લખવાના છે। હવે અહીંયા નીચેની એક્સરસાઇઝમાં જુઓ, ચિત્ર બતાવેલ ક્રિયાને સૂચના પસંદ કરી લખો। હવે અહીંયા તમને ચિત્રો, અહીંયા પણ ચિત્રો જ આપેલા છે અને અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે, બરાબર, એ 3 ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન છે તેની સામે તમારે ટીક કરવાનો છે। આ છોકરો શું કરે છે કે હાથમાં રૂમાલ લઈને બતાવે છે, તો અહીંયા પહેલું ઓપ્શન છે કટ ધ એપલ, એટલે સફરજન કાપો, પછી છે શો યોર ટાવલ, તમારો રૂમાલ બતાવો, પછી છે સ્વિચ ઓફ ધ ફેન, પંખો બંધ કરો,
આ છોકરો શું કરે છે, એનો ટાવેલ બતાવે છે. તો અહીંયા સાચો ઓપ્શન શું આવશે, શો યોર ટાવેલ. તો તમારે અહીંયા ખરું કરવાનું છે, અહીંયા ખરું કરવાનું છે. એવી રીતે અહીંયા બીજું, આ છોકરાઓ શું કરે છે, એકબીજાને વસ્તુ આપે છે, કંઈક વસ્તુ આપે છે. એ શું આપે છે, બુક આપે છે. શું આપે છે, બુક આપે છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે ગીવ મી એ ફ્લાવર, મને ફૂલ આપ. ગીવ મી એ ફ્લાવર, મને ફૂલ આપો. પછી અહીંયા છે ગીવ મી અ બુક, મને બુક આપો. ગીવ મી અ બુક એટલે મને બુક આપો. ગીવ મી અ પેન, ગીવ મી અ પેન, મને પેન આપો. તો અહીંયા શું આપે છે, બુક આપે છે. તો આપણા ઓપ્શન આવશે કે ગીવ મી અ બુક, મને બુક આપો, એ એક્શન કરે છે અહીંયા. પછી અહીંયા શું છે કે આ છોકરો બોલને પકડવા જાય છે, પકડે છે. હવે આ ત્રણ ઓપ્શન જોઈએ, કિક ધ બોલ, દડાને લાત મારો. પછી છે કેચ ધ બોલ, દડો પકડો. પછી હોલ્ડ ધ બોલ, દડો પકડી રાખો. હોલ્ડ ધ બોલ, દડો પકડી રાખો. તો આ છોકરો શું કરે છે, દડાને પકડે છે, પકડવા જાય છે. તો આપણો ઓપ્શન આવશે કેચ ધ બોલ. શું આવશે, કેચ ધ બોલ. તો આપણે અહીંયા ખરું કરવાનું છે, બરાબર. આપણો ઓપ્શન સાચો અહીંયા આવશે. પછી અહીંયા છે અહીં બધા એક ઝાડ નીચે બધા બેઠા છે, બરાબર. એ બધા બેઠા છે. તો અહીંયા આવશે સીટ ઓન ધ ટ્રી, ઝાડ ઉપર બેસો. પછી ક્લાઇમ્બ અપ ટુ ધ ટ્રી, ઝાડ પર ચડો. તો એ પણ નથી. સીટ અંડર ધ ટ્રી, ઝાડની નીચે બેસો. તો આ બધા ઝાડની નીચે બેઠેલા છે. તો આપણો સાચો ઓપ્શન થશે સીટ અંડર ધ ટ્રી, આ વાળો સાચો ઓપ્શન આવશે. પછી અહીંયા આ છોકરો ઊંઘે છે. તો હવે આ ઓપ્શન જોઈ લઈએ. ઊંઘવાનું ચિત્ર આપેલ અહીંયા આપેલું છે. સ્ટેન્ડ હિયર, અહીં ઊભા રહો. સ્ટેન્ડ હિયર એટલે સ્ટેન્ડ એટલે ઊભા, અને હિયર એટલે અહીં, અહીં ઊભા રહો. સ્લીપ હિયર, અહીં સૂઈ જાઓ. સીટ હિયર, અહીં બેસો. તો અહીંયા આ છોકરો શું કરે છે, ઊંઘે છે. તો આપણો ઓપ્શન આવશે સ્લીપ હિયર. શું આવશે, સ્લીપ હિયર. તો અહીંયા આપણે ખરું કરવાનું રહેશે. આ તમે તમારી હૃદયપોથીમાં તમારે જાતે કરવાનું છે. અને આ બધી એક્શન જે વર્ડ છે, આ એક્શન વર્ડ અને આ, એને તમારે ઝેરોક્સ કરાવી અને તમારી નોટમાં ચીપકાડવાના છે. અને આ રીતે તમારે એના એક્શન લખવાના છે. આ તમારું હોમવર્ક છે નોટમાં કરવા માટેનું. અને આ સ્વાધ્યાયપોથીમાં તો આ બધું લખવાનું જ છે, પણ નોટમાં તમારે આટલું કરવાનું છે કે આ બધા એક્શનોને તમારે નોટમાં ચીપકાડી અને એની નીચે આ રીતે નામ લખવાના છે, બરાબર. કટ કરીને તમારે નોટમાં ચીપકાડવાના છે. અને આ બીજું બધું છે એ બધું તમારે સ્વાધ્યાયપોથીમાં કરવાનું છે. આ ટીક માર્ક કરવાનું એ બધું સ્વાધ્યાયપોથીમાં કરવું. આગળ જોઈએ હવે. અહીંયા આ બે જ ફ્રેન્ડ વાત કરે છે, બરાબર. તો આપણે ઓપ્શન જોઈએ. ટોક ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્ર સાથે વાત કરો. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરો. રાઇટ અ લેટર, પત્ર લખો. તો આ બે જણ શું કરે છે, વાતો કરે છે. તો આપણું શું થશે કે ટોક યોર ફ્રેન્ડ, તમારા મિત્ર જોડે વાત કરો, એ સાચો ઓપ્શન આપણો થશે. એટલે અહીંયા ટીક કરવાનું છે. હવે આ શું કરે છે, એના બે હાથ ઊંચા કરે છે. તો અહીંયા આવશે ઓપ્શન જોઈએ એના. ટચ યોર હેન્ડ, તમારા માથાને અડો. ટચ યોર હેડ, તો તમારા માથાને અડો. પછી રાઇઝ યોર હેન્ડ, રેઇઝ યોર હેન્ડ એટલે તમારા હાથ ઊંચા કરો. વેવ યોર હેન્ડ, તમારો હાથ હલાવો. તો આ શું કરે છે, એના હાથ ઉપર કરે છે. તો આપણો ઓપ્શન આવશે રેઇઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. તો અહીંયા આપણે ખરું કરવાનું છે. હવે આઠમું છે, આ છોકરો ચાલે છે, બરાબર. તો પુશ ધ બોક્સ,
બોક્સને ધક્કો મારો, એવું કશું છે નહીં અહીંયા. પુલ યોર ઇયર્સ, તમારા કાનને ખેંચો, એ પણ ક્રિયા કરતો નથી. વોક ફાસ્ટ, તો એ ઝડપથી ચાલે છે, ચાલવાની ક્રિયા કરે છે. એટલે આપણો ઓપ્શન સાચો આવશે વોક ફાસ્ટ, એટલે ઝડપથી ચાલો. તો અહીંયા આપણે ખરું કરવાનું છે. હવે નવમું જોઈએ. આ છોકરો શું કરે છે? પાણી પીવે છે. શું કરે છે? પાણી પીવે છે. તો હવે એને ઓપ્શન જોઈ લઈએ આપણે. રીડ અ બુક, બુક વાંચે છે કે ના નથી વાંચતો. ઓપન ધ વિન્ડો, બારી ખોલે છે, નથી ખોલતો. ડ્રિંક વોટર, તો હા એ પાણી પીવે છે, એટલે આપણો ઓપ્શન આવશે ડ્રિંક વોટર. બરાબર. હવે અહીંયા જોઈએ લાસ્ટ. આ છોકરો ટેબલ ઉપર બેઠો છે, ટેબલની ઉપર બેઠો છે, એટલે સિંગ અ સોંગ, ગીત ગાય છે. ના. સીટ ઓન ધ ટેબલ, પછી છેલ્લું છે ડ્રિંક ધ જ્યુસ, એ જ્યુસ પીવે છે. સીટ ઓન ધ ટેબલ, તો ટેબલ પર બેસો, તો એ છોકરો ટેબલ પર બેઠેલો છે. તો આપણો ઓપ્શન સાચો શું આવશે? સીટ ઓન ધ ટેબલ. અહીંયા ખરું કરવાનું છે. આપણે સ્વાધ્યાય પોથીમાં આ તમારે એક્સરસાઇઝ ઘરે કરવાની છે, સ્વાધ્યાય પોથીમાં કરવાની છે, પેલી પણ કરવાની છે, જેટલી સમજે એટલી બધી જ કરવાની છે. પણ તમારી નોટબુકમાં તમારે એક્શન વર્ડ જે તમને આગળ મેં બતાવ્યા એ તમારે એક્શન વર્ડ ઝેરોક્સ કરાવીને નોટમાં ચીપકાડવાના અને નામ લખવાના. જો તમને વારંવાર કહું છું છતાંય તમારે તમે કરતા નથી, પણ હવે એવું નહીં ચાલે. જો પછી ચેક કરાવવા માટે શું લઈને આવશો? નોટમાં તો લખવું પડશે ને, એટલે તમારે નોટમાં એટલું હોમવર્ક કરવાનું છે. પછી આપણે એક્ટિવિટી 4 જોઈશું. ઓકે, હવે આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્સરસાઇઝ કરીશું. બાય બાય. પણ નોટબુક અને સ્વાધ્યાયપોથીમાં તમારે ખાસ હોમવર્ક કરેલું હોવું જોઈએ. બાય બાય, ફરી મળીશું.